નમસ્કાર મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી એક રાજકોટના ભાજપના નેતાનો બફાટ સામે આવ્યો છે. હજુ તો રાજકોટના અગ્નિકાંડની અગ્નિ ઓલાણી નથી, હજુ તો એ પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે, હજુ સમગ્ર ગુજરાત શોક મગ્ન છે. ત્યારે દુઃખ વ્યક્ત કરવાની જગ્યાએ, એ પરિવારોને દિલાસો આપવાની જગ્યાએ અને ફરીવાર ભાજપના રાજમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની જગ્યાએ ભાજપના જવાબદાર નેતા રામભાઈ મોકરિયા મીડિયા કર્મીઓની હાજરીમાં, મીડિયાની હાજરીમાં જે જાહેરમાં ન બોલી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, જે મને લાગે છે કે એની નબળી માનસિકતા અને ભાજપની નબળી માનસિકતાના દર્શન કરાવી રહી છે. સાહેબ, આ સમયે આવા શબ્દો કઈ રીતે નીકળે? આ સમય દુઃખ વ્યક્ત કરવાનો સમય છે, એ પરિવારોને દિલાસો આપવાનો સમય છે, ત્યારે આવી ગુંડા મવાલી જેવી ભાષા, એ મને લાગે છે એમને શોભા નથી દેતી. અને જ્યારે મીડિયા કર્મીઓની હાજરીમાં જ્યારે આવી ઘટના બની છે, ત્યારે તમામ મીડિયા મિત્રોએ પણ આ વાતને ઉજાગર કરી અને એમની નબળી માનસિકતાને ઉજાગર કરવી જોઈએ. કારણ કે આવા સમયની અંદર, શોક વ્યક્ત કરવાના સમયમાં ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપતા આપતા ભાજપના ધારાસભ્ય લેવલના નેતાઓ હાસ્ય ફેલાવે, મને એ નથી સમજાતું કઈ રીતે હાસ્ય આવે. જ્યારે વાત કરીએ તો દુઃખ થાય, દર્દ થાય, રુદન આવે અને એની જગ્યાએ તમને હાસ્ય આવે. જ્યારે પરિવારોને દિલાસો આપવાની વાત હોય, ફરીવાર ગુજરાતમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની વાત હોય, એ સમયે તમે ગુંડા મવાલી જેવી ભાષાઓ અને એવા શબ્દોનો પ્રયોગ કરો કે જેને જાહેરમાં પણ ન સાંભળી શકાય, ત્યારે મને લાગે છે કે આ ભાજપના નેતાઓને અને રામભાઈ મોકરિયાને સત્તાનો પાવર ચડી ગયો છે. ત્યારે એ રામભાઈ મોકરિયાને હું ચેલેન્જ પણ આપું છું કે તમને સત્તાનો પાવર અને સત્તાનો જો નશો ચડ્યો હોય ને, તો એક દિવસ ચોક્કસથી એ સત્તાનો પાવર અમે ઉતારીશું. પ્રવીણ રામ, ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.